અહીંયા આગળ તફાવત લઈ લઈએ ભાગ 24 માં દ્વિદળી પર્ણ અથવા સૂર્યમુખી પર્ણ બીજી બાજુ આપણે લઈએ મકાઈ પર્ણ એક દડી પર્ણ ઓર સમદ્વિપાર્શ્વ પર્ણ બંનેના ટીએસ બંને વચ્ચે શો તફાવત જોવા મળે છે. આકૃતિ તમારી સામે જ છે. આકૃતિ ઉપરથી તફાવત તમે તૈયાર કરો તો પણ ઈઝી છે. બોલો આકૃતિ વચ્ચે આકૃતિના આધારે આકૃતિ બેઝ તફાવત આપણે લઈએ તો પહેલો જ તફાવત શું થશે એમ ટૂંકમાં તો અતિસ્તર. ઉપરી કરતા અધ અતિસ્તરમાં વાયુરંધ્રો વધુ હોય, લગભગ બમણા. અહીંયા બંને અતિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા લગભગ સમાન હોય. એક જ અહીંયા દોર્યો છે. અહીંયા ઉપરી અધિસ્તરમાં એક પર્ણ રંધ્ર દોર્યું છે, અધ અધિસ્તરમાં બે દોર્યા છે, લગભગ બમણા થયા. અહીંયા ઉપરી અધિસ્તરમાં એક જ છે અને અધ અધિસ્તરમાં પણ એક જ છે, એટલે બંને અધિસ્તર માત્ર સ્લાઇડ આપેલી હોય, તમને છેદ આપેલો હોય અને છેદ ઉપરથી તમને ઓળખવાનું કે આ દ્વિદળી પર્ણ છે કે એક દળી પર્ણ છે, તો વાયુ રંધ્રની સંખ્યાના આધારે તમે નક્કી કરી શકો એમ. જો ઉપરી અધિસ્તર કરતા અધ અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા લગભગ બમણી હોય અથવા તો વધુ જોવા મળતા હોય તો એનું નામ આપી દેવામાં આવે દ્વિદળી પર્ણ છે. અને બંને અધિસ્તર તરફ વાયુરંધ્રની સંખ્યા લગભગ સમાન જોવા મળતી હોય તો એક દળી પર્ણ છે. અધિસ્તર ત્રણમાં ઉપરી અધિસ્તર યાંત્રિક કોષો અથવા ભેજ ગ્રાહી કોષો ધરાવતું નથી. ઉપરી અધિસ્તર ભેજ ગ્રાહી કોષો ધરાવતું નથી. અહીંયા શું લખશો? ત્રણમાં ઉપરી અધિસ્તર ભેજ ગ્રાહી કોષો ધરાવે છે. એનું કાર્ય કહી દીધું આપણે. શુષ્ક વાતાવરણમાં એ પાણી ગુમાવી સંકોચાઈ જાય, પણ પીનારીનું વિકાળવામાં સહાયક બને અને ભેજયુક્ત વાતાવરણમાં એ પાણી મેળવી આસુન બને, એટલે પર્ણ કિનારીના ખુલ્લો કર વિસ્તરણ થાય ટૂંકમાં. તો બે મુદ્દા થયા તફાવતના. થર્ડ મુદ્દો ઉપરી અધિસ્તરમાં બસ એક તો વાયુરંધ્રની ચર્ચા તમારે કરી દેવાની. વાયુરંધ્રમાં ફેરફાર છે. ઉપરી કરતા અધ અધિસ્તરમાં વાયુરંધ્ર વધારે હોય, ઉપરી અધિસ્તરમાં ભેજ ગ્રાહી કોષો. બીજા નંબરમાં તમારે ચર્ચા કરવાની મધ્યપર્ણ પેશી. બોલો મધ્યપર્ણ પેશીમાં આપણે શું લઈશું? તો મધ્યપર્ણ પેશી લંબોદક મધ્યપર્ણ પેશી અથવા હરિત કણોત્તક પેશી ઉપરી અધિસ્તર તરફ લંબોદક અને અધ અધિસ્તર તરફ
સીધી રોતક ની બનેલ છે, તેથી પૃષ્ઠવક્ષકીય પર્ણ કહેવાય. આમાં પેલબાજુ તફાતના મુદ્દા જો બંને અધિસ્તર તરફ, બંને અધિસ્તર તરફ સિદ્ધિ લોટક હોય છે, આથી તેને સમદ્વિપાર્શ્વ પણ કહેવાય. કઈ માત્ર શિથિલોતક જ છે, અહીંયા ઉપરી અધિષ્ઠા તરફ લંબોતક, અધર અધિષ્ઠા તરફ શિથિલોતક. તો આ થયું તમારા અધિસ્તરીય પેશી તંત્ર વિશે, એટલે મધ્યપર્ણ પેશી. લાસ્ટ તફાવત આપણે લઈ લઈએ, ત્રીજો મુદ્દો વાહક પેશી તંત્ર. એટલે વાહી ભૂલની ચર્ચા કરીએ, એટલે એક તમાર તફાવતનો મુદ્દો અધિસ્તર વિશે લખવાનો, એક તમાર મધ્યપર્ણ પેશી વિશે લખવાનો, અને એક વાહક પેશી તંત્ર વિશે તફાવત લખવાનો. હવે વાહી પુલ કેવા હોય? વાહી પુલની અંદર આપણે શું કહીએ બોલો? તો વાહી પુલ મૃદુતકીય પુલ કંચોક થી રક્ષાયેલ હોય. અહીંયા વાહી પોલ એટલે બે મુદ્દા તફાવત ના આ થયા કહેવાય. તફાવત આપણે અધિસ્તર લઈએ તો વાહી પોલ દ્રઢોતકીય પોલ કંચુક રક્ષાયેલ હોય. એટલે આમાં મૃદુતકીય પુલ કંચુક વાહી પુલનું રક્ષણ કરે છે, આમાં દ્રઢોતકીય પુલ કંચુક વાહી પુલનું રક્ષણ કરે છે. આ બંને વચ્ચે બેઝિક તફાવત થયો કહેવાય. વાહી પુલની અંદર મેન બીજો અહીંયા આગળ શું કહેવા જોવા મળે છે? ભંગ જાત વિવર હોય, અહીંયા ભંગજાત વિવર એબસન્ટ લઈ લેવાની, ખ્યાલ આવ્યો કે નહીં? ભંગજાત વિવર તમારે કેવું હોય તો ભંગજાત વિવર ક્યાં જોવા મળે છે એમ ટૂંકમાં. તો હજુ એક મુદ્દો કેવો હોય તો ભંગજાત વિવર ગેરહાજર, અહીંયા કહેવાય ભંગજાત વિવર જોવા મળે છે. એટલે આને આપણે કાઢી નાખશું, અને બીજો મુદ્દો કહી દઈએ આપણે. આ ત્રીજો મુદ્દો અને ચોથો મુદ્દો. તો ભંગજાત વિવર જોવા મળે નહીં, ભંગજાત વિવર જોવા મળે છે, એ પણ તફાવતના એક મુદ્દા તરીકે તમારા કામમાં આવો. તો મોસ્ટ આઈએમપી તફાવત એમ. બંનેના વાહી પુલમાં કોઈ સ્પષ્ટતા નહીં કરવાની. વાહી પુલ તો બંને પર્ણના વાહી પુલ કેવા હોય? તો કીધું ઉપર, બંને પર્ણના વાહી પુલ સહસ્ત બી લઈ લેવાય, બંને પર્ણના વાહી પુલ બંને પર્ણના વાહી પુલ સહસ્ત અવર્તમાન
એક પાસ વસ્ત હોય છે આ કોઈ ડિફરન્સ નહીં વાહી ફળોમાં કોઈ તફાવત નહીં બંને પર્ણના વાહી ફળ સહસ અવર્ધમાન અને એક પાશ્વસ્થ હોય છે એમ ટૂંકમાં એટલે જલવાહકની એક બાજુ અન્નવાહક પેશી આવેલી હોય તો બેઝિક અહીંયા આગળ તમારા મોસ્ટ આઈએમપી મુદ્દા તરીકે યાદ રાખવાના છે તમારે પહેલાં તો બંને પર્ણની તુલના કરી દેવાની સામસામે જુઓ અધિસ્તરમાં જુઓ તમે તો એક આ તફાવત છે તૃણમય યાંત્રિક કોષો અથવા ભેજગ્રાહી કોષો ઉપરી અતિસ્તરમાં હોય અહીંયા યાંત્રિક કોષો અથવા ભેજગ્રાહી કોષો જોવા મળતા નથી બીજું પર્ણરંધ્ર પર્ણરંધ્ર અધ અતિસ્તરમાં પર્ણરંધ્ર બે દોરે અહીંયા એક એનો મતલબ ઉપરી કરતાં અધ અતિસ્તરમાં સૂર્યમુખી પર્ણમાં વાયુરંધ્રની સંખ્યા વધારે હોય એટલે કે બમણી હોય અહીંયા ઉપર એક જ દોરે વાયુરંધ્ર અહીંયા પણ એક જ દોરે એટલે બંને અધિસ્તર તરફ વાયુરંધ્રની સંખ્યા લગભગ સમાન હોય પછી મધ્યપર્ણ પેશી ઉપરી અધિસ્તર તરફ લંબોતક અધ અધિસ્તર તરફ શિથિલોતક અહીંયા ઉપરી અધિસ્તર તરફ શિથિલોતક અધ અધિસ્તર તરફ શિથિલોતક બે ભાગમાં ભિન્ન પામ લંબોતક શિથિલોતક તો એનો પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય એક જ ભાગની વહેંચાયેલી હોય માત્ર શિથિલોતકની બનેલી હોય બંને અધિસ્તર તરફ તો એના સમદ્વી પાર્શ્વ પર્ણ કહેવાય અહીંયા વાહીપુલ મૃદુતકીય પુલ કંચુકથી રક્ષાયેલો છે અહીંયા વાહીપુલ દ્રઢોતકીય પુલ કંચુકથી રક્ષાયેલો છે અહીંયા વાહીપુલમાં ભંગ જાત વિવર પાણી ભરેલા પોલાણ જોવા મળે અહીંયા ભંગ જાત વિવર જોવા મળતા નથી તો અને બંનેમાં યાદ રાખવાનું જલવાહક પેશી હંમેશા ઉપરી અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય અને અન્નવાહક પેશી અધ અધિસ્તર તરફ ગોઠવાયેલી હોય બંનેના વાહી પુલમાં કોમન વિધા ના થાય બંનેના વાહી પુલ સહસ્ત હોય બંનેના વાહી પુલ અવર્ધમાન હોય બંનેના વાહી પુલ એક પાશ્વસ્ત હોય એક પાશ્વસ્ત એટલે શું જલવાહકની એક જ બાજુ જો અન્નવાહક હોય દેખાય તમને જલવાહકની એક જ બાજુ અન્નવાહક હોય તો એને એક પાશ્વસ્થ વાહી પુલ તરીકે ઓળખવામાં આવે જલવાહકની બંને બાજુ હોય તો ઉભય પાશ્વસ્થ કહેવાય આપણે બધા વાહી પુલ એક પાશ્વસ્થ પ્રકારના છે બીજો જલવાહક અન્નવાહક એક ત્રિજ્યા ઉપર જલવાહક અન્નવાહક એક ત્રિજ્યા ઉપર સહસ્થ મૂળમાં ખાલી યાદ રાખવાનું જલવાહકના અન્નવાહક જુદી જુદી ત્રિજ્યા ઉપર હોય એટલે અરીય જલવાહકના અન્નવાહકની વચ્ચે પાશ્વસ્થ વર્ધનશીલ પેશી અહીંયા તમે જોઈ લો એથા આવેલી નથી એટલે વાહી પુલ અવર્ધમાન કહેવાય છ છેદ થયા બે મૂળના બે પ્રકારના બે પર્ણના છ છેદમાંથી એક જ છેદમાં ખાલી વર્ધમાન વાહી પુલ હોય દ્વિદળી પ્રકાંડ દ્વિદળી પ્રકારમાં ખાલી જલવાહક અને અન્નવાહકની વચ્ચે પાશ્વસ્થ વર્ધનશીલ પેશી એધા આવેલી હોય છે બાકી અવર્તમાન કહેવાય તો આ સાથે તમારા છેદ બધા જ પૂરા થઈ ગયા છ એ છ છેદ પૂરા કરે આપણે તફાવત પણ બધાના લઈ લીધા બે મૂળના છેદ બે પ્રકારના છેદ બે પર્ણના છેદ તફાવતમાં આટલું તમારે યાદ રાખવાનું ચાર ચાર મુદ્દા થયા આટલું રાખીએ પ્રણામ પ્રણામ સ્ટુડન્ટ હું એસ આર ચૌહાણ ફ્રોમ આરાધ્ય ક્લાસીસ 11 સાયન્સમાં ચેપ્ટર નંબર 6 આપણે ચાલશે તો એનો ભાગ 25 દ્વિતીય વૃદ્ધિ વાહી યથા અને યથાવલય ત્રણ ટોપિક આપણે આ ભાગમાં લઈશું એટલે અગ્રીય વર્ધનશીલ પેશી દ્વિતીય અગ્રીય વર્ધનશીલ પેશીના પહેલા વનસ્પતિમાં વૃદ્ધિ બે લેવાય એમ પ્રાથમિક વૃદ્ધિ અને દ્વિતીય વૃદ્ધિ પ્રાથમિક વૃદ્ધિ એટલે અગ્રીય વર્ધનશીલ પેશીના કોષોના કારણે મૂળ અને લંબાઈમાં વધારો કરે છે વનસ્પતિ અગ્રીય વર્ધનશીલ પેશી
ના કારણે મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે જેને પ્રાથમિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રાથમિક વૃદ્ધિ પૂર્ણ થઈ ગયા બાદ દ્વિતીય વૃદ્ધિ એટલે શું સામાન્ય રીતે દ્વિદળી પ્રકાંડમાં ઘેરાવો વધે છે ઘેરાવો એટલે જાડાઈ થળ પોળા થાય જાડાઈ વધે છે જેને દ્વિતીય વૃદ્ધિ કહે છે દ્વિતીય વૃદ્ધિ માટે બે પ્રકારની વર્તનશીલ પેશી જવાબદાર છે બે પ્રકારની વર્તનશીલ પેશી જવાબદાર છે એક તો વાહિયેતા અને બીજા નંબરમાં ત્વક્ષેતા એક વાહિયેતા ત્વક્ષેતા શું છે આ બંને તો આ બંને પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશી કહેવાય ના ઉદાહરણ થયા કહેવાય હવે એક એક આપણે લઈશું પહેલા વાહી યથાની ચર્ચા કરીએ તો તરુણ પ્રકારની અંદર લખી વર્ધનશીલ જે વાહક પેશીઓની વચ્ચે વાહક પેશીના નિર્માણ માટે જવાબદાર છે વર્તનશીલ પેશી કે જે વાહક પેશીઓ જેવી કે જલવાહક અને અન્નવાહક ના નિર્માણ માટે જવાબદાર છે તેને વાહિયેતા કહે છે તરુણ પ્રકાંડનો એ ટુકડા સ્વરૂપે હાજર હોય ત્યારબાદ સંપૂર્ણ વલયમાં ફેરવાય તરુણ પ્રકાંડમાં તે એક ટુકડા સ્વરૂપે હાજર હોય ત્યારબાદ તે સંપૂર્ણ વલયમાં ફેરવાય છે હવે વલય આવ્યો શબ્દ એટલે એક ટાઈટલ ભણશું આપણે ટાઈટલ બે હતા વલય વાહી પુલની અંદર હોય જો અહીંયા વાહી પુલમાં હોય તો અંતઃ પુલીય એતા કહેવાય બે વાહી પુલોની વચ્ચે હોય તો આંતરપુલીય એતા કહેવાય યાદ રાખવાનું એથા વલય એટલે શું તો શરૂઆતમાં દ્વિદળી પ્રકારમાં પ્રાથમિક જલવાહક અને પ્રાથમિક અન્નવાહકની વચ્ચે આવેલી એથાના કોષો આવેલા હોય છે એટલે દ્વિદળી પ્રકારમાં પ્રાથમિક અન્નવાહક અને પ્રાથમિક જલવાહક ની વચ્ચે
રહેતા આવેલી હોય છે. જેને સુનામ આપી શકાય એના નામ આપવું હોય તો અંતઃપોલીય એધા કહે છે. અંતઃપોલીય એધા કહે છે. દ્વિતીય વૃદ્ધિની શરૂઆતમાં કહે છે મજ્જા કિરણો અથવા મજ્જાંશના કોષો અંતઃપોલીય એધાના સંપર્કમાં રહીને મજ્જાંશો કે મજ્જા કિરણો ના કોષો અંતઃપોલીય એધા સમજાવું પછી આ કોઈ દોરીનો અંતઃપોલીય એધાના સંપર્કમાં રહી વર્તમાન બને છે. એટલે કે વિભાજન પામવાનો ગુણધર્મ મેળવી લે. મજ્જાંશો વિભાજન મજ્જા કિરણો ના કોષો મૃદુતકના બનેલા હોય. મૃદુતક સરળ સ્થાયી પેશી કહેવાય વિભાજન ના પામ. પણ એના કેટલાક કોષો અંતઃપોલીયતાના સંપર્કમાં રહીને વર્ધનશીલ બને, એનો મતલબ વિભાજન પામવાની ક્ષમતા પ્રાપ્ત કરે, વર્તમાન બને છે, જેને આંતરપોલીય એધા કહે છે. અંતઃપોલીય એધા અને આંતરપોલીય એધા ના જોડાવાથી સળમ એક વલયાકાર રચના બને છે, જેને એધા વલય કહે છે. આખે આખું યાદ રાખવાનું તમારા દ્વિદળી પ્રકારને ધ્યાનમાં રાખીને વર્ણન સમજવું હોય ને નોંધ લખો છું. દ્વિદળી પ્રકારના ટીએસ ને ધ્યાનમાં રાખી વર્ણન સમજો. વાહી પુલ હોય, હા વાહી પુલ, આ વાહી પુલ છે, ચલો આ વાહી પુલ છે, આ વાહી પુલ છે, આ રીતે વાહી પુલો છે એમ ટૂંકમાં. તો વાહી કુલમાં શું હશે? એધા, આયતા, આયતા આવે છે કેમેરામેન? લક્ષણ છે અન્નવાહક, જલવાહક. આને શું નામ અપાય? અંતઃપોલીય એધા. નામ પછી આપીએ આપણે, એવું કરીએ તો મિક્સ થઈ જશે. આને નામ આપવું હોય અંતઃપોલીય એધા. મજ્જા કિરણો હોય મજ્જા કિરણો. હવે મજ્જા કિરણો ના કોષો મૃદુતકીય હોય, સ્થાયી પેશી
વર્તનશીલ બને. મૃદુકી ઓછો હોય પરંતુ આ પોતે વર્ધનશીલ બને એમ ટૂંકમાં વર્ધનશીલ એમ. મૃદુતકીય કોષો જે બી આપેલા છે એ મૃદુકીય કોષો ત્યારબાદ વર્ધનશીલ બની જાય. બસ એ વર્ધનશીલ બની જાય એટલે એનું નામ આપી દેવામાં આવે બે વાહી ફૂલની વચ્ચે આવેલી હતા. અંતરફૂલી હતા. તો યાદ રાખજો મજ્જા કિરણો જે છે એના કોષો મૃદુતકીય હોય અને મૃદુતક સરળ સ્થાયી પેશી કહેવાય એના કોષો કદાપી વિભાજન ના પામે. પણ જો એ વિભાજનશીલતાનો ગુણધર્મ પ્રાપ્ત કરી લે, વિભાજન પામવાનો ગુણધર્મ જો એ મેળવી લે તો પછી એના વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે. કોણ કોણ જોડાશે બોલો? અંતઃપોલીયતા અંતરપોલીયતા અંતઃપોલીયતા અંતરપોલીયતા અંતઃપોલીયતા અંતરપોલીયતા અંતઃપોલીયતા આ બધું જોડાય. જોડાવાથી સળંગ એક વર્તુળ બને એમ, વલય બને એમ. બસ એ જે વલય બને એ વલયના નામ આપી દેવામાં આવે એતા વલય. તો એધાવલય કોના કોના જોડાવાથી બને છે એમ ટૂંકમાં એધાવલય કોના કોના જોડાવાથી બન્યો? તો એધાવલય આખે આખો અંતઃપોલીય હતા અને આંતરપોલીય હતા આ બે વર્તનશીલ પેશીઓના જોડાવાના કારણે એધાવલયનું નિર્માણ થયું એમ. તો વાહીકુલની અંદર અન્નવાહક અને જલવાહકની વચ્ચે આવેલો હોય તો એનું શું નામ આપવામાં આવે? અંતઃપોલીય હતા. પણ બે વાહીકુલની વચ્ચે લો તો આંતરપોલીય. બેની વચ્ચે એટલે આંતર શબ્દ લાગે, ઇન્ટર. ચમ બે રાષ્ટ્ર વચ્ચે મેચ તો આંતરરાષ્ટ્રીય મેચ એવું બોલાય છે એમ. બે વાહીપુલની વચ્ચે હતા આંતરપોલીય હતા એટલે વાહીપુલની અંદર આવેલી અંતઃપોલીય હતા, બે વાહીપુલોની વચ્ચે આવેલી આંતરપોલીય હતા. જોડાવાથી સળંગ એક વલય બને એના એધા વલય કહેવાય. અંતઃપોલીય હતા પહેલાં શું હતી? તો મૃદુતક પેશીની બનેલી હતી. યાદ રાખજો મજ્જા કિરણનો ભાગ છે, અવર્ધનશીલ છે, સ્થાયી છે, પણ અંતઃપોલીય હતાના સંપર્કમાં આવીને વર્ધનશીલ બની જાય એમ. તો આ રીતે એધાવલયનું નિર્માણ થાય. તો વાહી એધા પ્રાથમિક વૃદ્ધિ ને એધાવલય દ્વિતીય વૃદ્ધિ, આટલું પત્યું તમારે.